રામ દાયદાને જોડાયું આજ થઈ ગયું છે મોડું વાજી જા 8:30 આપણે નાવામાં શિરાવામાં ની માં થોડુંક મોડું થઈ ગયું હતું કેમ કે આજ હવામાં ટાઢ હતી એટલે થોડુંક જાગવાનું થઈ ગયું હતું મોડું અને જો અત્યારે હાલીને આપણે હાલ્યા જઈએ છીએ કાણે કેમ કે આજ ઇકો જવાનો છે સાચ્યા ને આપણે રેખાભાઈની જે દીકરી છે એમને આજ માંડવો છે અને કાલ આવે છે જાન તો જગા કાકાની બધા ઇકો લઈને જવાના છે આપણે કાલ જવાનું છે જાન આવે એમાં આજ આંકવાનો છે ઘાણો તો જો દૂધની બરણી ને કપડાની થેલી અને થેલોને એવું બધું લઈને હાલ્યા જઈએ છીએ તો અત્યારે જો આપણે અહીંયા પડામાં દાદાની દેરીવાળા ખેતરમાંથી ને આવ્યા અહીંયા વાલબાપાનીનો ને ઓકડા દાદાનો જે શેઢ હતો વચ્ચે દેખાય એ શેઢે શેઢે બેયના જીરામાં આંટો મારી લીધો અને હવે જો આપણે આવી ગયા છીએ ઓકડા દાદાને એના ઉપલે આપણે ઘાણાવાળું ઉપડ્યું હતું એમાં તો એમાં જોઈને કાલ ટપક લાંબી કરી વાળી હતી તો આજે અત્યારમાં પાણી ચાલુ કરી દીધું છે ટપકમાં આમાં જે સીણ્યા વાવ્યા હતા એમાં જો ટપકના જે સાહ હતા સીણ્યાના એની માથે ટપક પાથરી અને પાણી ચાલુ કરી દીધું છે અત્યારમાં ટપક કાલે જ લાંબી કરી વાળી હતી એટલે કાલ પછી લાઇટ વહી ગઈ હતી મોડા મોડા બપોરે શું કહેવાય ટપક લાંબી કરી રહ્યા હતા એટલે લાઇટ વહી ગઈ હતી તો આજ અત્યારમાં લાઇટનો વાતો છે એટલે લાઇટ આવી હતી ખીમભાઈએ જો મોટર ચાલુ કરી દીધેલી છે તો હાલો હવે જામફળ મળે તો એકાદું જામફળ લેતા જાવી અને ખાતા ખાતા હાલ્યા જાવી કેમ કે અત્યારમાં બે છેડું આવવાના છે અને એનું પૂરું થાય પછી આપણે તે દીજે કોથળા ભરીને મૂક્યા હતા એ કોથળા કાઢવાના છે તો જો એક પણ અહીંયા જામફળ જીડ્યું છે મોટું જબરું છે જનાવર ખાઈ ગયેલા છે તમે ભાવતા હો તો હાલો કેમેરામાં દેખાણું ન દેખાણું હાલો એ હેઠું પાડીને પછી તમને બતાવું બહુ મોટું જામફળ જીડ્યું છે પાકલ જોડાય તો જો અત્યારે ફાઇનલી આપણે પૂજી ગયા છીએ ઘાણે અને અહીંયા તો હજી કોઈ આવ્યા નથી હું ને ભાવલો બે હતા તો ભાવલાને જો લખવાનું હતું તો એ વ્યો જો ઘરે પાછો સાયકલ લે અને જો આપણે જામફળ આણ્યા હતા એ તમને બતાવું તો એક જામફળ જો આ હતું આપણે જનાવર થોડુંક ખાઈ ગયેલું છે પોપટ એ છે બહુ મોટું હેવી અને એક નાનું જીડ્યું હતું એ ખટું બધું છે અને આ ખટું બધું છે આખું તો એ કંઈ નથી પાચેલું પણ હવે જોયું હમણાં બે દીથી તો આમ જ થાય છે બધા ન્યાથી સાંજે નીકળી થઈ ગયું હોય ઘાણા આંકવા છે પછી નીકળી કરીને નીકળવી પણ પછી બધા પાછા આડાવવા કંઈક ને કંઈક જવાનું હોય પાણી વાળવા અને ગામ અથવા ને એવું એટલે બે દીથી પણ મેળ આવતો નહોતો એટલે આજે છે તો એવું જ છે કેમ કે અડધાને જવાનું છે આપણે સાચ્યા રેખાફૈની ઓલે ત્યાં જ અમારે જે બેન છે એનો આજ માંડવો છે ને કાલ જાન આવે છે એટલે હવે જોયું કોણ કોણ સાચ્યા જવાના છે ને શું પ્લાન છે જો જાજા માણસો ભેગા થાય તો ઘાણો આંકવાનો થશે નકર તો આજે બંધ રહે એવું છે એટલે જો ભાવલો તો અત્યારમાં એને કોલેજનું કંઈક લખવાનું હતું એટલે બે દિવસથી તો એને ઔષધને લખવાનું હોય એટલે એ તો વ્યાજ જાય છે તો એ જો અત્યારમાં વ્યો ગયો હવે તો અત્યારે હું એકલો વધ્યો છું બીજા તો હજી કોઈ કાંઈ આવ્યા નથી અને ઘાણાની સાફસફાઈ કમ્પ્લીટ કરેલી પડેલી છે એટલે આપણે એ કાંઈ અત્યારમાં ઉપાધિ છે નહીં જો કોક આવે તો બધા ભેગા થઈ જાય તો આજ હાંકી નાખશું નકર તો આજે બંધ રહે એવું લાગે છે પછી તો કેવું છે કે આ 15 તારીખને 14 તારીખને એમાં તો ફૂલ લગ્ન ગાળો છે જ તે હમણાં તો આ બે દીથી તો સાંજે નક્કી થઈ ગયું હોય કાલ હવામાં ઘાણું આપશું ને હવામાં એનાથી નક્કી કરીને નીકળવી પછી આડું કંઈક ને કંઈક જવાનું થતું હોય એટલે બધા વ્યા જતા હોય પછી પાછું લાઇટ આવતું હોય એટલે જીરામાં નીમાં બધી પાણી ચાલુ હોય એટલે એમાં બધી જવાનું થતું હોય તો બે દીથી તો પ્લાન ફેલ થતો જ હવે આજ બધા આવે પછી ખબર પડે શું પ્લાન થાય છે કેમ કે હજી તો કોઈ આવ્યું નથી અત્યારે તો હજી હું એકલો છું બધા આવે પછી ખબર પડશે અત્યારે જો હવે પાછું આપણું ઘરનું ચાલુ થઈ દીધું છે એ છે ગોડાઉન માં આપણે જે પોતવાળા ફર્યા હતા એ જો અત્યારે ટ્રેક્ટરમાં ભીજ આણ્યા છે તો એ પીરવાનું ચાલુ કર્યું છે અહીંયા થાળામાં જો પોતવાનો થપ્પો મારી દીધો અને અલગ વિભાગમાં છે આપણે ખીમભાઈ હાલો કન્વર્ટ કરી દેવી બંધ ઉપર જો ઢગલો થઈ ગયો છે છલકાવું છલકાવું થઈ ગયું એટલે અને જો અહીંયા દાણા મોટા કાને છે ઓગળા બાપા આપણે ઓગળા
પપ્પાની હરખાય તમે જો ખુરશી ખુરશી જમાવટ છે બધું હે અરે બધું રાખે એમાં કઈ ઘટે જ નહીં મોટા ગાણે ઓગળા પપ્પા અને નાના ગાણે છે અમારે માસ્તર સાહેબ એ જો અહીંથી ખોળનો કોથળો સીવે છે હવે એ આપણે નાનો ગાણો ઓકાલે છે અને આપણે જો અહીંયા તેલ ભરવાનું કામ આપણું છે તો તેલનો વજન અહીંયા થાય છે જો કે ઘણું હાલતું હોય એટલે આપણે કાંઈ વજન કરવાની જરૂર હોય નહીં કાતો હોય અત્યારે કોફ થવા ઉઠ્યું તો અત્યારે વાગ્યા છે 8 અને આપણે જો ગયા ઘરમાં કુવા કેમ કે આજ મોડા સુધી ધાણો હાલતો હતો બપોરે લગભગ 3:30 સુધી ધાણો હાલતો એટલે બપોરે બપોરાનો અહીંયા માંડ માંડ મેળ આવ્યો હતો રાજભાઈ ને છે જો વિડીયો બનાવવાનું ચાલુ કરીને યુટ્યુબ ચેનલ બનાવી ને તારે એ ત્યાં જ વિડીયો ઉતારીશ ઉતારીશ ને કોના ફોન માં એ તે ફોન માં આપણે વિડીયો ઉતારવાનું છે તો ડાયરો કાલે જવાનું છે આપણે સાસિયા એક લગ્ન માં હવે જોવી કેમ થાય છે અત્યારે તો ગણતરી છે કે મેળમાં આવે તો કાલે અવાજમાં આપણે સાચ્યા રેખાકૃતિ શક્તિના લગ્ન છે જવાની ગણતરી છે આપણે વિડીયો ઉતારવાની વાત હતી યુટ્યુબમાં વિડીયો જોવાની વાત નથી રાજભાઈ હા એ હમણાં હરખો કહી દો કાર્ડ ચડાવે તો હું આવું છું લગ્નમાં કઈ એમને તારે આવવાનું છે લગ્નમાં એમ કે આજ કાલ તું આવીશ કમદી પણ જવાનું છું જાનમાં ત્યારે તું નું આવતો હા તેથી ભાઈ નું વાળો આપણે બુલેટ લઈને જવાની ગણતરી છે મોડા મોડા નીકળું છું બુલેટ લઈને રાજભાઈ મમ્મી બધા જાશું જોયું કેમ થાય છે કાલ કાલ મોડા મોડા જવાની ગણતરી છે કેમ કે ઈકો તો બહુ બધા શોર્ટ ખોબાજ લઈને જ્યાં જાય છે આપણે જોઈએ ઘાણે ઊંચા દુકાનનું એ કોઈ લગભગ ભાવ કાંઈ નહીં આવે જોઈ નહીં આવે દુકાનનું બે છે તો આપણે બુલેટ લઈને જાય ગણતરી છે અત્યારે તો અને અમારે રાજભાઈને કંઈ લઈ જવાના છે નહીં આવવાનું એ લે ઠેક કાલ ખબર પડે હવાજ માંથી આમ થાય છે તો હાલો ડાયરો હવે વિડીયો કરી પૂરો અને ઉઈ જાવી કાલે હવાજમાં જાગી નાવાનું કપડાં બદલાવાનું એવું કંઈ થાય અમારે પછી ટાઢે પડે છે એટલે થોડુંક હવાજમાં વહેલા જાગવાની આવા ચડે અને થોડુંક નાવાની આવા ચડે એવું થાય જ ભાઈ અને આજ હવાજમાંથી દૂધ દૂધ નાવા નથી આવ્યો ચાલો ડાયરો વિડીયો કદી એવી કૂદો વિડીયો ગમે તો લાઈક ને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બાય બાય કદી